કિશનવાડી વિસ્તારમાં અધૂરા રોડ અને પાણીની સમસ્યાથી ભારે નારાજગી. કિશનવાડી વિસ્તારમાં માકાળી સોસાયટી પાસે આવેલ ચાઇમ્બે ફળિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડની કામગીરી યોગ્ય રીતે ન કરાતા અને પાણી અપૂરતા પ્રેશરથી મળતા પાણીના કારણે સ્થાનિક લોકો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. અને ચૂંટણી આવી હોવાથી રોડ બનાવવાની અધૂરી કામગીરી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અંબે ફળિયામાં છેલ્લા 5 વર્ષથી રોડના ટેન્ડર પાસ થઈ ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી પૂરો રોડ બનાવવામાં આવ્યો નથી. ખાલી રોડ ઉપર થીગડા મારવાની કામગીરીથી પાલિકા સંતોષ માની રહી છે. સાથે મોટર વગર વિસ્તારમાં પાણી મળતું નથી, જેથી ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિક કાઉન્સિલરોને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ આવ્યો નથી અને ચૂંટણી હોવાથી ચૂંટણીલક્ષી કામગીરી દેખાડા પૂરતી કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા અને માંગ કરવામાં આવી હતી કે રોડને અધૂરી નહીં પરંતુ પૂરેપૂરો રોડ નવો બનાવવાને પૂરતા પ્રેશરથી પાણી આપવાની સાથે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. બેન, કયો વિસ્તાર છે, શું સમસ્યા છે, કેટલા સમયથી આ સમસ્યા છે? આ માકાળી સોસાયટી પાછળ જે અંબે ફળિયું કિશનવાડી એરિયા છે અને આમાં પાણીની પ્રોબ્લેમ છે. પાણીની બહુ તકલીફ છે, વર્ષોથી છે. અમારા ઘેરે છે ને પાણી મોટર વગર પાણી આવતું નથી, એ બી આ અવડે અવડેથી. બાકી તો પહેલા તો અમારે કુવા ઉલેચવા પડતા હતા, ટેન્કરો આવતા હતા, અને આવે તો ગંદુ આવે, નહીં તો એકદમ ટીપુ ટીપુ પડે ને તો અમે ખાડા જ કરીએ. અમારે મોટા મોટા ખાડા જ હતા ઘરમાં. અને ઘડી ઘડી રોડ ઊંચા કરે છે. ચૂંટણી આવે ને એટલે રોડનું કામ ચાલુ કરી દે. ચૂંટણી આવે એટલે રોડનું કામ કરે, રોડ ઊંચા કરી દે અને અમારા ઘર ખાડામાં કરી દે છે. અને પાણીની તો કોઈ સુવિધા નથી, રોડ ઊંચા કરી દે છે અને અમારા ગલીઓમાં પાણી ભરાઈ જાય છે. ચોમાસામાં તો બહુ જ તકલીફ છે, અડધા અડધા ઘર પાણી ભરાઈ જાય છે. અમારા અડધા ઘર પાણીમાં જ હોય છે. જી બેન, આ જે રોડની જે સમસ્યા છે, એ રોડની સમસ્યા કેટલા સમયથી છે? આ લોકો એક ઉપર એક તર ચડાવે છે. આજની હાલની પરિસ્થિતિ શું છે રોડની? રોડની તમારે સમસ્યા છે. જો પાછળ એ રોડ બનાવ્યો, સરસ રોડ બનાવ્યો, પાછો ખોદી નાખ્યો, પાછો હજી કેટલા વર્ષોથી ખાડા છે, કેટલા વર્ષોથી ખાડા છે. ઘડી ઘડી છે ને એ લોકો એવું કે છે, અમે જે પેલા મેન આવે ને કામ કરવા વાળા, રોડ બનાવવા વાળા, મેં એમને કીધું તમે આટલો સરસ રોડ કેમ ખોદો છો? તો કે અમે આવી રીતના ખોદીશું નહીં, પાછું ખોદે તો કે અમને કામ કેવી રીતના મળશે? એટલે આ ખાલી સરકાર પૈસા જ બગાડે છે, બીજું કશું જ નથી. આ ખાલી જનતાના પૈસા બગડી રહ્યા છે, કામ કશું વ્યવસ્થિત. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે તમે કામ એક વખત કરો છો તો વ્યવસ્થિત કરો. હવે આ રોડ બનાવ્યો છે, બરોબર, રોડ સરસ બની ગયો, પછી એને ખોદવાની શું જરૂર છે? ઓકે, શું નામ આપનું? મારું નામ ઉમિયાબેન રાવળ.